જય સ્વામિનારાયણ। ભક્તો, હાલના જમાનામાં દેશ વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવો વધતો જાય છે। કેટલાય સ્વામિનારાયણ મંદિરોનું નિર્માણ અત્યાર સુધીમાં દેશ વિદેશમાં થઈ ગયું છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ હતી તેના વિશેની માહિતીથી મોટાભાગના હરિભક્તો અજાણ છે। માટે આજના વિડીયોમાં ભક્તો, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ હતી તેના વિશેની માહિતી જોઈશું। પરંતુ ભક્તો, વિડીયો જોતા પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ લીલાને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિ લીલાને જરૂર સબસ્ક્રાઇબ કરજો। ભક્તો, વિડીયો ગમે તો તેને લાઇક કરજો, કમેન્ટ કરજો અને આ માહિતી બીજા હરિભક્તોને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો ભક્તો, આપણે જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ હતી। ભક્તો, સંવત 1837 ચૈત્ર સુધી નવમીના શુભ દિને પ્રગટેલા ઘનશ્યામ મહારાજ જ્યારે વન વિચરણ કરી ગુજરાતમાં ઉદ્ધવજીના અવતાર તેવા સદગુરુ રામાનંદ સ્વામીને મળે છે અને રામાનંદ સ્વામી પ્રભુને ઓળખી ધર્મધુરા શ્રી ઘનશ્યામ મહારાજ એટલે કે સહજાનંદ સ્વામીને સોંપે છે। ભક્તો, થોડા મહિના બાદ જેતપુર પાસે આવેલા ફરેણી ગામે વિચરણ દરમિયાન રામાનંદ સ્વામી પોતાનું ભગવાનના ધામમાં જવાની ઈચ્છાને વ્યક્ત કરી દેહત્યાગ કરે છે અને ફરેણીમાં જ શ્રી રામાનંદ સ્વામીના ભદ્રાવતી કૂવાના કાંઠે અંતિમ સંસ્કાર થાય છે। અને ભક્તો, ગુરુના દેહત્યાગના સમાચાર જાણી ગામોગામથી સંતો ભક્તો આવે છે અને 14મા દિવસે માક્ષરવદ સુબોધિની એકાદશીને તારીખ 31/12/1801 રોજ ફરણીમાં મોટી સભા ભરાય છે। ભક્તો, રામાનંદ સ્વામીની ધર્મધુરાને ધારણ કરેલા તેવા સહજાનંદ સ્વામી આ સભાને સંબોધતા કહે છે કે હે ભક્તજનો, હાલ સુધી તમે અલગ અલગ નામથી ભજન કર્યું, પણ હવે થયું કે તમને એક મંત્ર આપું છું અને હવેથી તમારે આ મંત્રનો જાપ કરવાનો છે। ભક્તો, અહીં એક પ્રશ્ન મનમાં સહેજે ઉદ્ભવે કે નવી રીત તે કઈ? શું આ પૂર્વે ભગવાનનું ભજન થતું જ ન હતું? થતું હતું ભગવાનનું ભજન તો કેવું થતું હતું? ભક્તો, સહજાનંદ સ્વામીએ આગળ કહ્યું કે અત્યાર સુધી મારા અનેક નામ છે, કોઈ નામ સંતોએ આપ્યા તો કોઈ નામ ભક્તોએ પાડ્યા, તો વળી જાએ પૃથ્વીને વિશે જન્મને ધારણ કર્યો તો માતા પિતાએ પણ નામ પાડ્યા અને તમે તે નામથી જ મારા નામનું ભજન કરતા રહ્યા છો, પણ સ્વયં હું મારું નામ આપું છું, આ સર્વોપરી મંત્ર છે તેમ કહીને પ્રભુએ સ્વામિનારાયણ તેવો મંત્ર દરેક હરિભક્તોને એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયને આપ્યો। આમ ભક્તો, ભગવાન સ્વામિનારાયણના મુખેથી સૌ પ્રથમવાર નામ સાંભળતા સૌને આનંદ થયો અને જય ઘોષ સાથે બધા સંતો ભક્તોએ આ મંત્રને વધાવી લીધો અને આમ સમગ્ર બ્રહ્માંડમાં ગુજ્યો નાદ સ્વામિનારાયણનો। ભક્તો, આ રીતે ફરેણી ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત થઈ। ભક્તો, આ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયને ઉદ્ધવ સંપ્રદાય તરીકે પ્રખ્યાત એટલે કે જાણીતો હતો। જ્યારે સ્વામિનારાયણ ભગવાને ફરેણીમાં જ ઉદ્ધવ સંપ્રદાયનું નામ બદલીને સ્વામિનારાયણ સંપ્રદાય તેવું નામ આપ્યું। ભક્તો, આમ આશા રાખીએ છીએ કે તમને આજના વિડીયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ હતી તેના વિશેની માહિતી જરૂર પસંદ આવી હશે। ભક્તો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર કમેન્ટ કરીને જણાવજો। આજનો વિડીયો અમે અહીં સમાપ્ત કરીએ છીએ। સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ।